આપણી સાથે અત્યારે આપણા સહયોગી આરતી અને તૃપ્તિ જોડાઈ ગયા છે. આરતી તૃપ્તિ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત તમારાથી કરીશ, કયા સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં રાખવાના? જી નીરજ, ઘણા બધા સ્ટોક છે. હું શરૂઆત આજે ફોકસમાં રહે છે કોશિન શિપયાર્ડ. દિવસભર આજે ફોકસ રહેશે અહીંયા, કારણ કે OFS જે છે તે આજથી ખુલવા જઈ રહ્યો છે કંપનીનો, અને નોન રિટેલ માટે ખાસ કરીને OFS જે છે તે આજથી અહીંયા ખુલતો જોવા મળશે. અને OFS દ્વારા સરકાર 5% હિસ્સો અહીંયાથી વેચતી જોવા મળશે. બીજી બાજુ OFS માટે ફ્લોર પ્રાઇઝની વાત કરીએ તો 1540 રૂપિયા પ્રતિ શેર જે છે તે નક્કી કરવામાં આવી છે, અને બેઝ સાઇઝ ખાસ કરીને 2.50%. અને ગ્રીન શો ઓપ્શનની વાત કરીએ તો 2.5% આપણને અહીંયા રહેતો દેખાઈ રહ્યો છે. આવતીકાલે રિટેલ રોકાણકારો માટે આ OFS જે છે તે આપણને ખુલતો જોવા મળશે, અને સરકાર કંપનીમાં લગભગ 72.86% હિસ્સો ધરાવે છે, જેમાંથી 5% હિસ્સો સરકાર વેચવા જઈ રહી છે OFS દ્વારા. તો ફોકસ રાખવાનું રહેશે કોચિંગ શિપયાર્ડ માટે. જે રીતે OFS આજથી ખુલી રહ્યો છે, દિવસભર આ સ્ટોક આજે નજરમાં રાખવાનો રહેશે. નેક્સ્ટ HDFC લાઈફનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે ગઈકાલે આપણે જોયું હતું પરિણામ આવ્યા હતા, અને હવે કોન્કોલ જે થયો હતો તેની વિગતો ખાસ કરીને આવતી દેખાઈ રહી છે, જેમાં ગ્રોથ આઉટલુક 15% વધી અને 18.20% કરવામાં આવ્યો છે. સાથે જ જે યુલિપ શેર છે તે 50% પહોંચવાની અપેક્ષા જે છે તે ઓછી રહેતી દેખાઈ રહી છે, અને લગભગ 30% રેન્જમાં રહેવાની અપેક્ષા જે છે યુલિપ શેર તે આપણને બનતી દેખાઈ રહી છે. કોનકોલમાં આવી વિગતો જે છે તે બહાર પડતી દેખાઈ રહી છે. FY25માં ખાસ કરીને VNB ગ્રોથ ગાઈડન્સ જે છે તે 17-18% રહેવાનું અનુમાન છે. માર્જિન પર ફ્લેક્સિબિલિટી રહેવાની અપેક્ષા જે છે તે મેનેજમેન્ટ રાખી રહ્યું છે, કંપની રાખી રહી છે. તો આજે કોનકોલની વિગતો આવી છે. HDFC લાઈફનું કાઉન્ટર આજે પણ એક ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા પણ રિએક્શન આપણને જોવા મળી શકે છે. બીજી બાજુ વાત કરીએ બ્રોકરેજ રિપોર્ટની, તો અહીંયા જે રીતે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, સૌથી પહેલાં નોમુરા તેમણે ડાઉનગ્રેડ ટુ ન્યુટ્રલ કોલ આપ્યો છે 735 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે કે માર્જિન થોડા ઘણા Q2માં વીક રહ્યા છે, તેને કારણે તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે. CLSLના રિપોર્ટની વાત કરીએ તો તેમણે આઉટપરફોર્મ કોલ આપ્યો છે, લક્ષ્યાંક 805 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે જે પ્રોડક્ટ મિક્સ છે તે યુલિપ તરફ આગળ વધી રહ્યું છે, એને કારણે VNB માર્જિન જે છે તે થોડા ઘણા આપણને ઘટતા દેખાયા છે, પણ ફોકસ રાખવાનું રહેશે આઉટપરફોર્મ કોલ જે રીતે આપ્યો છે તેના માટે. અને બીજું વાત કરીએ જેફરીઝના રિપોર્ટની, તો તેમણે HDFC લાઈફ માટે બાય કોલ આપ્યો છે, લક્ષ્યાંક 850 રૂપિયા પ્રતિ શેરના આપી રહ્યા છે તેઓ. અને તેમનું માનવું છે કે Q2માં ખાસ કરીને VNB જે છે તે ખાસ કરીને મોટે ભાગે ઇનલાઇન રહેતા દેખાયા છે, અનુમાન મુજબ રહ્યા છે, તો ફોકસ રાખવાનું રહેશે HDFC લાઈફ માટે. નેક્સ્ટ કાઉન્ટર KEI ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લે તો અહીંયા પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે, કારણ કે સારા પરિણામ છે દરેક ફ્રન્ટ પર. પ્રોફિટ કંપનીનો 10.3% વધ્યો છે, આવકમાં 17.2% વધારો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર એબિટા કંપનીના 9.1% વધી 220 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો જે થોડા ઘણા ઘટ્યા છે, 10.4% પર હતા ત્યાંથી ઘટી અને 9.7% પર રહેતા દેખાયા છે. તો ખાલી માર્જિનને લઈને એક ચિંતા છે, પણ બાકીના ફ્રન્ટ પર એક સારા પરિણામ છે. અને કંપનીએ QIP દ્વારા લગભગ 2000 કરોડ સુધી ફંડ એકત્ર જે છે તે કરવા માટે મંજૂરી મળતી દેખાય છે બોર્ડની. તો અહીંયા ફંડ એકત્ર પણ કરતી કંપની જે છે તે કરતી જોવા મળશે. તો ફોકસ KEI ઇન્ડસ્ટ્રીઝ પર રાખવાનું રહેશે. રેલીઝ ઇન્ડિયાની વાત કરી લઈએ, પરિણામનું રિએક્શન અહીંયા પણ જોવા મળશે. પ્રોફિટ કંપનીનો 19.5% વધ્યો છે, સામે આવકમાં 11.5% વધારો અને 928 કરોડની આસપાસ કંપનીની આવક પહોંચતી દેખાઈ રહી છે વધીને. એબિટાના ફ્રન્ટ પર પણ સારા પરિણામ છે, 24.8% કંપનીના એબિટા વધ્યા છે, 86 કરોડની આસપાસ પહોંચ્યા છે. બીજી બાજુ વાત કરી લઈએ માર્જિનની, તો જે 16% પર હતા ત્યાંથી સુધરી અને 17.9% પર આવતા દેખાયા છે. તો એક દરેક ફ્રન્ટ પર સારા પરિણામ છે રેલીઝ ઇન્ડિયા, અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે. રેલટેલ નેક્સ્ટની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને ઓર્ડર મળ્યો છે, એના કારણે એક પોઝિટિવ રિએક્શન બતાવશે સ્ટોક. મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી ઓર્ડર મળ્યો છે, લગભગ 79.84 કરોડનો ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે, એને કારણે એક ફોકસ રેલટેલ પર રાખવાનું રહેશે. અને છેલ્લે સીગલ ઇન્ડિયાની વાત કરી લઈએ તો કંપની જે છે તે L1 બીડ કંપની મળી છે, લગભગ 207 કરોડના પ્રોજેક્ટ માટે કંપનીએ L1 બીડ મેળવી છે. ઝારખંડમાં 4 લેન એલિવેટેડ રોડ પ્રોજેક્ટ ડેવલપ કંપની અહીંયાથી કરતી જોવા મળશે, અને આ પ્રોજેક્ટ 18 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે. તો એક ફોકસ જે છે તે સીગલ ઇન્ડિયા પર પણ રાખવાનું રહેશે, પોઝિટિવ સમાચાર કંપની માટે બનતા દેખાઈ રહ્યા છે. પણ તૃપ્તિ, અન્ય પણ ઘણા બધા સ્ટોક છે જે આ ફોકસ રહેશે, તમે ક્યાં જોઈ રહ્યા છો નજર?
સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ આરતી તમને અને નીરજ બંને તમને અને ડેફિનેટલી હું છ કાઉન્ટર્સ લઈને આવ્યો છું અને છ છ કાઉન્ટર્સમાં આપણે પોઝિટિવિટી સાથે જ આપણે શરૂઆત કરશું. પહેલાં લઈએ ઓએનજીસી. ઓએનજીસી માટે આપણને સ્ટેટ હોલ્ડિંગ્સ વધવાના સમાચાર અહીંયા જોવા મળ્યા છે. ઓએનજીસીએ પોતાની સબસિડરી કંપની જે છે ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ, તેમાં તેમને પોતાનો શેર હોલ્ડિંગ એટલે એમને પોતાનો હિસ્સો જે છે અહીંયા વધાર્યો છે. લગભગ તેમને 2.88% હિસ્સો તેમને વધાર્યો છે અને હિસ્સો જે છે તે 91.16% વધીને 94.04% પર થઈ ગયો છે. અને આજે હિસ્સો જે છે તેમને 5,594.8 કરોડ માટે તેમને અહીંયા ખરીદ્યો છે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા જોઈ શકાય. અને બ્રાન્ડ ક્રૂડના પણ જે ભાવમાં ઘટાડો થયો છે એનું પણ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક ઓએનજીસીમાં જોવા મળી શકે છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પર નજર કરીએ, અહીંયા પણ પોઝિટિવ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. કંપનીએ બોલી લગાડી હતી જેમાં તેમને આ કહી શકાય કે તેમને બોલી મળી ચૂકી છે, એટલે કે પ્રોજેક્ટ્સ માટે તેમને ઓર્ડર્સ મળ્યા છે, જેમાં તેઓ મુંબઈ ખાતે ખાત ઘરમાં તેઓ 3 જે છે સ્લમ પ્લોટ્સ જે છે તેને સૌથી વધુ ડેવલપ કરવા માટે તેમને બોલી લગાડી હતી. તે બોલી તેમને મેળવી લીધી છે અને તેઓ ખારઘરમાં 6 એકર જમીનમાં આ હાઉસિંગ પ્રોજેક્ટનો તેઓ વિકાસ કરશે. અને ખારઘરમાં જે પ્રોજેક્ટ્સ જે છે તેનાથી કંપનીને લગભગ 3,500 કરોડ આવકની પણ એમને એક અપેક્ષા રાખી છે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ પીએફસી માટે. અહીંયા ખાસ કરીને પોઝિટિવ સમાચાર અહીંયા પણ જોવા મળ્યા છે. તેમને અદાની એનર્જી સોલ્યુશનને તેમને જામનગર ટ્રાન્સમિશન અને નવીનલ ટ્રાન્સમિશનને તેઓ છે એમનો જે બે કંપનીઓ છે તેમને તેઓ ટ્રાન્સફર કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને જામનગર ટ્રાન્સમિશન જે છે તે 19.3 કરોડમાં ટ્રાન્સફર કરશે અને નવીનલ ટ્રાન્સમિશન છે જેને તેઓ 19.1 કરોડમાં તેઓ ટ્રાન્સફર કરશે. અને ગઈકાલે પણ આપણે જોયું કે આ કાઉન્ટરમાં આપણને સારી એવી ઉછાળા સાથે કાઉન્ટર બંધ થતું જોવા મળ્યું હતું. આજે પણ પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે, તો જોવાનું રહેશે કે આ કાઉન્ટર આજે કેવું રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. અહીંયા અધિગ્રહણના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેમને ફ્યુચર જનરલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં તેમને 24.51% હિસ્સોનું તેઓ અધિગ્રહણ કરવા જઈ રહ્યા છે અને અધિગ્રહણ માટે તેમને સીસીઆઈ પાસેથી મંજૂરી મળી ગઈ છે. તે સિવાય તેઓ ફ્યુચર જનરલ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સમાં પણ તેઓ હિસ્સો અહીંયા તેમને હિસ્સો ખરીદવા માટે તેમને મંજૂરી મળી ગઈ છે અને તેઓ 25.18% હિસ્સાનું અધિગ્રહણ અહીંયા કરશે. અહીંયા પણ એમને સીસીઆઈ પાસેથી મંજૂરી મળતી જોવા મળી છે. એટલે આ એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. એટલે આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ પીએનસી ઇન્ફ્રા. અહીંયા ઓર્ડર્સ મળ્યા છે કંપનીને. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી તેમને 2 પ્રોજેક્ટ્સ માટે અહીંયા ઓર્ડર મળ્યા છે. અગર હું વેલ્યુની વાત કરું તો તે 4,630 કરોડની વેલ્યુના તેમને 2 પ્રોજેક્ટ્સ મળ્યા છે. આ કાઉન્ટર પણ ખાસ ફોકસમાં રહેશે. અને ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ જી આર ઇન્ફ્રા. અહીંયા પણ ખાસ કરીને તેમને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી ઓર્ડર્સ મળ્યા છે અને લગભગ તેમને 1,885.6 કરોડનો તેમને ઓર્ડર મળ્યો છે. એટલે એલઓઆઈ મળ્યા છે, પરંતુ ઓવરઓલ એમ કહી શકાય કે તેમને ઓર્ડર્સ મળ્યા છે. એટલે કે એમ કહી શકાય કે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી 2 કંપનીઓ છે જેમને આપણને ઓર્ડર મળતા જોવા મળ્યા છે. એટલે નીરજ, મેં અને આરતીએ ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન આજે તમારી સાથે કર્યું છે, પરંતુ ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે કોચિંગ શિપયાર્ડ, એચડીએફસી લાઈફ આ બધા કાઉન્ટર્સ પર આજે ખાસ ફોકસ જોવા મળી શકે છે.